આજની સ્ત્રી હવે આશ્રિત કે અબાલ સ્ત્રી નથી। આજની સ્ત્રી સ્વતંત્ર અને આત્મનિર્ભર બની છે। ડિજિટલ પ્લેટફોર્મની સાથે સાથે આત્મનિર્ભર નારી શક્તિ અભિયાન થકી બહેનો પગભર થઈ રહી છે, જેના કારણે ઘર, કુટુંબ અને સમાજમાં સ્ત્રીઓએ પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે। ત્યારે સરકાર દ્વારા આત્મનિર્ભર નારી શક્તિ અભિયાન હેઠળ સમાજની બહેનોને એક મંચ પૂરો પાડવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે ભરૂચના કણબી વગા વિસ્તાર સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન હોલ ખાતે મહિલાઓ સાથે સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આરએફ તથા સીઆઈએફના સ્વસહાય જૂથ અને ગ્રામ સંગઠનો વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરી, જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ મોના પટેલ, ડીઆરડીએના અધિકારી તેમજ બહોળી સંખ્યામાં મહિલાઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। 10,000 મહિલા જ્યાં તમારું ટ્રસ્ટ છે, એસોસિએશન છે, એવી 10,000 સખી મંડળોને રાજ્ય સરકારે પૈસા આપ્યા એક જ દિવસે। કારણ કે બહેનોને કંઈ પણ કરવું હોય તો આ એક માધ્યમ બને। બાકી ઘરેથી તમે લેવા જાઓ તો તમારા હસબન્ડને આપે, કાં તો તમારા માતા પિતાને આપે, તો કરવું શું, કંઈક કરવું છે, આપણે પગભર થવું છે। અને બધી બહેનોમાં કંઈક ને કંઈક આવડત હોય છે, તો એ આવડતનો ઉપયોગ કરી એ બધી બહેનો જે આજે સખી મંડળ દ્વારા, ગ્રુપ દ્વારા જે આજે પગભર થઈ છે, તેમ આપણે જોવા જઈએ તો એ પગભર કરવાનો મૂળ આશય સરકારનો, નરેન્દ્રભાઈ મોદીને પહેલો વિચાર આવ્યો હતો કે આપણી બહેનોને તૈયાર કરીએ। બીજા અન્ય સ્ટેટની અંદર તો શું છે કે બહેનોને અમુક જગ્યાએ ઓપોર્ચ્યુનિટી છે, પણ આપણે ગુજરાતમાં ખાસ કરીને વાત કરું તો ગુજરાતની અંદર આ પ્રયોગ સફળ થતા આખા દેશની અંદર આ પ્રયોગ કરવામાં આવ્યો। ભરૂચ જિલ્લામાંથી પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા જિલ્લા ક્રિકેટ એસોસિએશન વર્ષોથી કાર્યરત છે। વર્ષોની મહેનત રંગ લાવી છે। આજે જિલ્લાના 4 મહિલા અને 4 યુવા ખેલાડીની ગુજરાત ક્રિકેટમાં પસંદગી થવા પામી છે। જિલ્લાના રાજ્ય ક્રિકેટ ટીમમાં અંડર 19 સ્મિત પટેલ, સ્વપ્નિલ ભાવસાર, અંડર 23 આકાશ પાંડે, ચિન્મય પટેલ, જ્યારે સિનિયર વુમન ટીમમાં મુસ્કાન વસાવા અને અંડર 19 ટીમમાં મહેક કાલીવાળા, મહેક મોદી અને વેલિસા પટેલ સિલેક્ટ થયા છે। 8 ખેલાડીઓને ઉત્સાહ વધારવા રાખેલી ખાસ મિટિંગમાં જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, મંત્રી ઇસ્તાક પઠાણ, ખજાનચી કીર્તિ શાહ, ઉપપ્રમુખ ઇસ્માઇલ મતાદાર, સહમંત્રી વિપુલ ઠક્કર, શોકત જીનવાલાએ ઉપસ્થિત રહી અભિનંદન પાઠવ્યા હતા। મેરા નામ મહેક હૈ, મેં અંડર 19 ગુજરાત સે ખેલતી હું। મુસ્કાન વસાવા બહોત ટાઈમ સે ક્રિકેટ ખેલ રહી હૈ, ઉનકે એક્સપીરિયન્સ કે દ્વારા મેં સિલેક્ટ હુઈ। દેન અભી મહેક મોદી, વેલિશા, યે અભી સિલેક્ટ હુઆ હૈ, ઓર ભરૂચ ડિસ્ટ્રિક્ટ કા બહોત સપોર્ટ રહા હૈ ઓલવેઝ એન્ડ ઓલવેઝ। ઇસ્તાક સર ઉનકે એક્સપીરિયન્સ શેર કરતે હૈ, ઉનકે ફિટનેસ ટ્રેનિંગ શેર કરતે હૈ, ઉસકી વજહ સે હમલોગો આગે બહોત હેલ્પ મિલી હૈ। ઇવન આર એકેડમીઝ એન્ડ કોચિઝ હેવ હેલ્પ્ડ અસ અલોટ, એન્ડ થેન્ક યુ ઓલ ઓફ દેમ હુ હેવ સપોર્ટ અસ, ઇવન ઇન્ક્લુડિંગ આર પેરેન્ટ્સ। હમલોગો મતલબ જો સર લોગને સપોર્ટ કિયા હૈ, લાઈક મેને 14 સે સ્ટાર્ટ કિયા જૈસે સ્ટેટ ખેલના લાઈક, લેકિન મેં જાતા થા જબ 11 સાલ કા થા તબ મેને જોઇન કિયા થા, તો તબસે મતલબ જો સપોર્ટ મિલા હૈ વો કાફી અચ્છા રહા હૈ। ઓર જૈસે 14 મેં અપના સ્ટેટ ખેલના સ્ટાર્ટ કિયા, ઉસકે બાદ 16 ઓર સબ 19 ઓર ફિર અભી સિનિયર ખેલ 23 ખેલ રહે હૈ,
तो मतलब तब से ही हम लोग को सपोर्ट अच्छा रहा है। जैसे कि कुछ भी अगर ज़रूरत हो तो हम लोग सर लोग से बोलते थे तो वो लोग हमको सपोर्ट करते थे अच्छा। और जैसे कि गाइडलाइन हमेशा रहती थी, हमेशा कि कुछ भी करना है तो वो सब पीछे से गाइडलाइन चलती रहती थी सर लोग की, हाँ ऐसे ऐसे ये लेवल पे तुमको ऐसे बिहेव करना है, ऐसे परफॉर्म करना है, वो सब गाइडलाइन अच्छी रहती थी। भरूच जिला क्रिकेट एसोसिएशन माटे, भरूच जिला ना सौ रमतवीरो माटे खूब सारा समाचार अपना सबने प्राप्त थया छे। भरूच जिल्लाना चार गर्ल्सनी अंदर अने चार बॉयज़मा आम कुल गुजरात स्टेट क्रिकेट एसोसिएशननी अंदर आपड़ा आठ प्लेयरो विविध कैटेगरीनी अंदर सिलेक्ट थया छे, जे हूँ मानु छू त्यां सुधी आज दिन सुधीना इतिहास में सौथी वधारे गुजरात क्रिकेट एसोसिएशननी अंदर आटला बधा प्लेयर्स सिलेक्ट थया होय एवी आ पहली घटना छे। तमाम प्लेयर्स ने हृदयपूर्वकना अभिनंदन आपू छू, शुभकामनाओं पाठवु छू। गुजरात क्रिकेट एसोसिएशन ज्यारथी शुरुआत थई छे त्यारथी आपणा एक आदु प्लेयर बे प्लेयर्स आटला प्लेयर्स सिलेक्ट थता पण आ वखते रेकॉर्ड ब्रेक प्लेयर्स धारो के सिलेक्ट थया छे ए खरेखर खूब आनंदनी बात छे। स्पेशली गर्ल्सनी अंदर एक दीकरी आपणी भरूच डिस्ट्रिक्टनी ए आटला वर्षोमां एक गुजरात रमती पण जे प्रकारे दीकरीओनी अंदर गर्ल्सनी अंदर जे क्रिकेट प्रत्येनो उत्साह जोवा मळ्यो अने भरूच जिल्ला क्रिकेट एसोसिएशनना एकेडमीनी अंदर ते लोको ट्रेनिंग माटे आवता अने त्यारबाद જ્યારે આ વખતે એમનું સિલેક્શન અમદાવાદ ખાતે યોજાયું ત્યારે આપણી પાંચ કે છ દીકરીઓ જેટલી દીકરીઓ ત્યાં સિલેક્શનમાં ગઈ હતી એમાંથી આપણી એકેડેમીની મહેનતને કારણે ચાર દીકરીઓ ગુજરાત સ્ટેટની અંદર સિલેક્ટ થઈ છે, એ ખરેખર એક ખૂબ અભિનંદન આપવા જેવી બાબત છે। અને એની સાથે સાથે બોયઝની અંદર પણ આપણા વિવિધ કેટેગરીની અંદર અંડર 23 અંડર 19 આ બધી કેટેગરીની અંદર આપણા ચાર પ્લેયર સિલેક્ટ થયા છે, એ હું માનું છું ત્યાં સુધી જિલ્લામાં આ પ્રથમ ઘટના છે કે જેની અંદર ગર્લ્સ અને બોયઝ થઈને આઠ પ્લેયર્સ ગુજરાત સ્ટેટ પરફોર્મ કરશે। અંબાજી ગ્રુપ દ્વારા મોટા અંબાજી માતાના દેવસ્થાન સંઘ રવાના થયો હતો। આ સંઘમાં સરકારશ્રીની ગાઈડલાઈનના નિયમો હેઠળ રવાના થયો હતો અને સંઘ દ્વારા વર્ષે 120થી વધુ સંખ્યા જતી હતી। આ વર્ષે વડોદરાને ધ્યાનમાં લઈ થોડી છૂટછાટ મળવાથી સંઘ વેજલપુર ભરૂચથી અંબાજી જવા રવાના થયો। આ પ્રસંગે આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકારશ્રીની કોરોના અંગેની ગાઈડલાઈન મુજબ 40 જેટલા જ માઈ ભક્તો સાથે સંઘ વેજલપુરથી અંબાજી જવા રવાના થયો હતો। વેજલપુર ભરૂચ અંબાજી પગપાળા સંઘ આઠમા વર્ષે સતત અંબાજી પદયાત્રા છે એનું આયોજન થયું છે। ગયા વર્ષે કોવિડ-19ની જે વૈશ્વિક મહામારી હતી જેને લઈને અમે મુલતવી રાખ્યું હતું અને આ વર્ષે ફરીથી એકવાર માએ ઉત્સાહ અને ઉમંગ જે અમને જે આપ્યો છે એટલે અમે ફરીથી એકવાર માં પાસે જઈ રહ્યા છે અને માની જ પ્રાર્થના કે આ વિશ્વમાં જે મહામારી આવી છે જે આ કોવિડ-19 કોરોના છે એને માં દૂર કરે અને અમે સમગ્ર વિશ્વમાંથી આ દૂર થાય એને એ લઈને જ નીકળ્યા છે। માતાજીનું નામ લેતા હતા કે માં તારા ચરણોમાં અમે આવીએ અને જે કચરા ચઢાવીએ એમના તો આ સર્વ વિશ્વમાંથી જે મહામારી છે એ દૂર કર અને જે ફરીથી જે પહેલો જે વાતાવરણ હતું એવું હસતું વાતાવરણ કરી દે માં સમગ્ર વિશ્વમાં એ જ માં અંબાના ચરણોમાં પ્રાર્થના છે। જય અંબે જય અંબે। UPL કંપનીના યુનિટ 12 દ્વારા વર્તમાન સમયમાં જ્યારે માર્ગ અકસ્માતની સંખ્યા વધતી જાય છે ત્યારે
લોક જાગૃતિ વધે તે માટે કંપની દ્વારા આસપાસના ગામમાં 4 દિવસ 11/8/2021 થી 14/8/2021 સુધી સડક સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત વ્યવહાર તાલીમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વિશેષત આ તાલીમ ચંદીગઢથી ખાસ તાલીમ તજજ્ઞો દ્વારા આપવાની શરૂઆત કરવામાં આવેલ છે. આજરોજ વાગડા તાલુકાના કડોદરા તેમજ પણિયાદરા ગામના ખાસ કરીને યુવા વર્ગને સંકલિત કરીને ખૂબ જ સારી રીતે આયોજન કરવામાં આવેલ છે, જેમાં આજરોજ અંદાજે 300 યુવા વર્ગોને તાલીમ આપવામાં આવેલ. આ કાર્યક્રમની પૂર્ણાહુતિમાં વિશેષ કાર્યક્રમમાં તાલુકાના ઉચ્ચ સરકારી અધિકારી તેમજ સંકલિત 7 ગામના સરપંચ શ્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં લોક જાગૃતિના કાર્યક્રમો પણ વિશેષ માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ UPL કંપનીના મેજર વિપિન રાણા, IR હેડના માર્ગદર્શન હેઠળ દીક્ષિતગીરી ગોસ્વામી, સાઇટ ઇન્ચાર્જ IR તેમજ હિરેન દ્વારા CSR પ્રતિનિધિ દ્વારા જહેમત ઉઠાવેલી હતી. આસપાસના લોકો પ્રતિનિધિઓ દ્વારા પણ આ કાર્યક્રમ માટે ખાસ પ્રોત્સાહન મળ્યો હતો. મેરા નામ આશદીપ કનોજિયા ઓર મેં હાર્સીસ ઇન્ડિયા લિમિટેડ ચંડીગઢ સે હું. હમ લોગ ભારત કે અંદર રોડ સેફ્ટી સે રિલેટેડ જિતની ભી સેફ્ટી સે રિલેટેડ લાઇક ફર્સ્ટ એડ, ફાયર, ઇસ તરીકે કી ટ્રેનિંગ્સ હમ લોગ પૂરે ભારત કે અંદર ટ્રેનિંગ્સ કરવાતે હૈ. આજ હમ યહાં પર મૌજૂદ હૈ UPL કે દ્વારા આયોજિત કિયા ગયા સડક સુરક્ષા અભિયાન, જિસમે હમ સ્કૂલ્સ કો કવર કરેંગે ઓર જિતને ભી હમારે ભરૂચ મે ડિસ્ટ્રિક્ટ મે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કે અંદર જિતને વિલેજીસ આતે હૈ, મોસ્ટલી વિલેજીસ કો હમ લોગ विलेजर्स को और स्कूल्स को सड़क सुरक्षा अभियान के अंतर्गत ट्रेनिंग देंगे, जिसमें हम हेलमेट कैसे पहनना है, सड़क सुरक्षा में सड़क कैसे पार करनी है, हाई बीम रखनी है कि नहीं रखनी है, बाइक के ऊपर हमारे मिरर्स होने चाहिए कि नहीं होने चाहिए, कार में बैठते हुए सीट बेल्ट पहननी है कि नहीं पहननी है, इस तरीके के प्रशिक्षण हम आज UPL के द्वारा स्कूल्स प्लस विलेजर्स को देने वाले हैं। झगड़िया रतनपुर गाम ना दशामाना मंदिर नो अनेरो महिमा श्रद्धाओं की मनोकामना पूर्ण करता होवानी मान्यताओ रही छे। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપોર ખાતે આવેલા દશામાનું મંદિર હજારો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે, ત્યારે અનેક શ્રદ્ધાળુઓની મનોકામના માતા પૂર્ણ કરતા હોવાની માન્યતાઓ પણ રહેલી છે. ભક્તોની દશા સુધારતા મા દશામાનું વ્રતની હાલમાં ગુજરાતભરમાં શ્રદ્ધાભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે ઝઘડિયા તાલુકાના રતનપોર ગામમાં આવેલા દશામાના મંદિરે ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. અહીંયાના સેવક કનુ ભગતે આ મંદિર મીનાવાળા કરતા પણ પહેલાનું હોવાનું જણાવી માતાજીના પડચાની અનુભૂતિ પણ ભક્તોને થતી હોવાનું કહે છે. કનુભાઈ બાબરભાઈ ભગત, દશામાના ભગત, અને અમારું મંદિર દશામાનું મીનાવાળા પહેલાંનું છે, જૂનું, ને હર ભક્તો આજુબાજુના ભક્તો આવે છે, માતાજીને દર્શન કરે છે, અને માતાજી વ્રતમાં બી પબ્લિક આવે છે અને માતાજી પરચા આપતા છે, અત્યારે આપતા છે. અનેક શ્રદ્ધાળુઓની મનોકામના માતાજી પૂર્ણ કરતા હોવાનું પણ શ્રદ્ધાળુઓ જણાવી રહ્યા છે. મનોકામના પૂર્ણ થતા માતાજીના પૂજન દર્શન માટે અહીંયા આવતા હોય છે. ઝઘડિયાના રતનપોરના દશામાનો અનેરો મહિમા હોય અને વર્ષ દરમિયાન પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન અર્થે આવતા હોય છે. હલો, રતનપુર ગામ છે અને આ દશામાનું મંદિર છે, અહીંયા પરચો બતાવ્યો છે. અમે અત્યારે સુરતથી આવ્યા છીએ, ઘણા સમયથી આવી છીએ. જે લોકોની મનોકામના હોય તે બધી માં પૂરી કરે છે, અને આ વખત થઈને અમે હાજરમાં ત્રીજો પરસો મેં જોયો છે. અને આ ભાઈ છે સેવક, તે કનુભાઈ છે, એ અહીંયા સેવક છે, અને જે લોકો આવે તેની બધી મનોકામના પૂરી થાય છે અને માં પૂરી કરે છે એની. ભરૂચમાં વીજ કંપનીને પ્રી મોનસૂન કામગીરી બાદ પણ વીજ કાપથી ભરૂચવાસીઓ તોબા પુકારી ઉઠ્યા છે. ચોમાસાની ઋતુ પૂર્વે જ વીજ કંપની દ્વારા વિવિધ વિસ્તારોમાં પ્રી મોનસૂન કામગીરીના ભાગરૂપે વીજવાયોને નડતરરૂપ વૃક્ષો કાપવામાં આવતા હોય છે. વિવિધ વિસ્તારોમાં રહેલી DP ની મરામત માટે પણ વીજ કાપ મૂકવામાં આવતો હોય છે. છતાં પણ ચોમાસાની ઋતુ જામી નથી તે પહેલાં જ વરસાદ ઠેલાઈ ગયો હોય અને વગર વરસાદે જ 8-10 કલાકના વીજ કાપથી લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
વારંવાર વીજ કાપથી સરકારી કચેરીઓના કામકાજ પણ ઠપ થઈ ગયા છે, જેના કારણે અરજદારોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। વારંવાર વીજ કાપથી દુકાનદારો પણ ભારે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, ત્યારે વીજ કંપનીની પ્રી મોનસૂન કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે। અઠવાડિયામાં બે દિવસ 8-10 કલાકના વીજ કાપથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, ત્યારે વરસાદ વિના જો વીજ પુરવઠો ડોલ થતો હોય તો ચોમાસાની ઋતુમાં વરસાદ વરસે કેટલા કલાકો વીજ કાપ રહેશે તે ચર્ચાસ્પદ લોકોમાં પ્રશ્ન બની ગયો છે। ત્યારે વીજ કંપનીઓની આવી કામગીરી સામે વેપારીઓથી માંડી સરકારી કચેરીઓમાં પોતાના કામકાજ અર્થે દૂર દૂરથી આવતા અરજદારોમાં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। બુધવારની સવારથી જ ભરૂડના હાથસમા વિસ્તાર, સ્ટેશન રોડ, સતીનાથ કલેક્ટર કચેરી, કોર્ટ રોડ, નવી વસાદ, ઘીકોળિયા સહિતના અન્ય વિસ્તારોમાં પણ વહેલી સવારે 8 વાગ્યાથી વીજ કાપ મૂકવામાં આવ્યો હતો અને સંધ્યાકાળના સમયે 6 વાગ્યા સુધી પણ વીજ પુરવઠો ન આવતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જરોઈ ગામે રહેતા રાજેશભાઈ વસાવા પોતે ખેત કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। વહેલી સવારે રાજેશભાઈ વસાવા અને તેમના પત્ની ખેતરે મજૂરી કામ કરવા ગયા હતા। તે સમયે તેમની 8 વર્ષની પુત્રી નંદની ઘરે એકલી હતી। માતા પિતા પોતાની 8 વર્ષની પુત્રી નંદનીને ઘરે એકલી મૂકી ખેત મજૂરી કરવા ગયા હતા। તે સમયગાળા દરમિયાન નંદનીને ઘરમાં જ કોઈ ઝેરી જાનવરે ડંખ મારી લેતા તેણીએ બૂમાબૂમ કરી હતી, જેથી આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા અને બાળકીના માતા પિતાને જાણ કરતા તેઓ તાત્કાલિક ઘરે પહોંચી ગયા હતા અને પોતાની બાળકી નંદનીને 108 મારફતે સારવાર માટે ઉમલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા। નંદનીને ઉમલા સરકારી દવાખાને લઈ જતા ત્યાં ફરજ પરના ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી। ડોક્ટરે જણાવ્યું હતું કે બાળકીને કોઈ અત્યંત ઝેરી જાનવરે ડંખ માર્યો છે, જેથી તેનું 33 મિનિટમાં જ મોત નીપજ્યું હતું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપોર ગામ પાસે આવેલ હિન્દુ મુસ્લિમ સમાજના આસ્થા ધરાવતી બાવાગોળ બાવાની દરગાહ આવેલી છે, જેનો 12 મહિના અને 16 દિવસથી વકફ બોર્ડના મદદનીશ કાર્યવાહક આ દરગાહનો વહીવટ કરી પાયાના પ્રશ્નો જેવા કે રોડ, રસ્તા, પીવાનું પાણી, દરગાહ પર આવતા અને રહેતા લોકો માટે રહેવાની સગવડ જેવા કામો પાર પાડ્યા। ગુજરાત વકફ ટ્રિબ્યુનલ કોર્ટે પણ જ્યારે ટ્રસ્ટીઓને વહીવટ ફરી સોંપવાનો હુકમ કર્યો ત્યારે વકફ બોર્ડના મદદનીશ કાર્યવાહક તથા વકફ બોર્ડના ચેરમેન સજ્જાદભાઈએ કોર્ટના હુકમને માની 12 માસ અને 17 દિવસ વહીવટ કર્યા પછી ઝાકીરભાઈ મલેક અને જાનુમિયા મલેકને ચાર્જ સુપ્રત કર્યો હતો। સાથોસાથ દરગાહ ટ્રસ્ટના 17,40,000 રૂપિયાનું ભંડોળ પણ સુપ્રત કર્યું હતું। સાથોસાથ નવા ટ્રસ્ટીઓને સારો અને સુઘડ વહીવટ કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી। રતનપુર ઝઘડિયા ખાતે આવેલ બાવાગોળ સુપ્રસિદ્ધ દરગાહ પાસે ચાર્જ આપવાનો પ્રોગ્રામ થયો છે। ગુજરાત રાજ્ય વકફ બોર્ડે મને જ્યારે મદદનીશ કારોબારી અધિકારી તરીકે નિમણૂક કરી તેના 12 મહિના અને 17 દિવસ સમથિંગ થયું છે। એ અરસાની અંદર આ વિસ્તારની અંદર હિન્દુ તેમજ મુસ્લિમ લોકો એક આ જે પ્રતિક છે, આસ્થાનું પ્રતિક છે બાવાગોળ દરગાહ, અને ઘણે દૂર દૂરથી લોકો હિન્દુ મુસ્લિમો અહીંયા આગળ પોતાની બાધાઓ પૂરી કરવા આવતા હોય છે અને એવા સમયે મને જ્યારે ચાર્જ સોંપવામાં આવ્યો ત્યારે આ વિસ્તારની અંદર આવતા દરગાહના ગ્રાઉન્ડની અંદર અમે જે કંઈ ધ્યાન અમારા વકફ બોર્ડના ગાઈડલાઇન્સ પ્રમાણે અમે જે જોયું કે અહીં થોડો વિકાસ કરવાની જરૂર છે, થોડો નહીં ઘણો વિકાસની જરૂર છે, તો પહેલું અમે અહીં આગળ શેડ મારવાનું એક સારું કામ કર્યું, ત્યાર પછી પાણીની પરબ, પછી જે લોકો આલે રસૂલ છે, સૈયદો છે, જે સજ્જાદા નસીનો છે, એમને અહીંયા આગળ આવે તેમને બેસવા માટેની જે તકલીફો ઊભી થતી રહેવા માટેની તેના માટેનો રૂમ બનાવ્યો અને એ રીતના ઘણા કામો અમે વકફ બોર્ડની આગેવાની હેઠળ દોરવણી હેઠળ અમે કામો કરેલા છે અને આજે જે અમે ચાર્જ સોંપી રહેલા છે ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલ કોર્ટે જે હુકમ કરેલો છે કે ભાઈ ઝાકીરભાઈ મલેક તેમજ જાનુમિયા સાલમિયા મલેકને ફરીથી સીધી જે એમને પહેલા એમને ચાર્જ સોંપવા માટેનું જે આદેશ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ આજે કર્યો છે એના આદેશ અનુસાર વકફ ટ્રિબ્યુનલ કોર્ટના એના અનુસંધાનમાં આજે હું ચાર્જ સોંપવા આવ્યો છું અને 12 મહિના સમથિંગ 17 દિવસ સુધી અમે જે આ વિકાસ કરેલો છે એમાં આજે બેંકનું બેલેન્સ બી 17,40,000 સમથિંગ છે અને હું જે આવનારા અત્યારે જે ટ્રસ્ટીઓ છે
એમને હું રિક્વેસ્ટ કરું છું કે એક આ હિન્દુ મુસ્લિમ આસ્થાનું પ્રતિક છે આ દરગાહ, તો એને વિકાસની અંદર જેવી રીતના અમારો સપોર્ટ ગુજરાત આજે વકફ બોર્ડનો જોતો હોય તો અમે જે રીતના કે રીતના આપવા તૈયાર છે, પરંતુ આ વિસ્તારને એક સારો અને સારું પ્રતિક, લોકોની અંદર એનો સંદેશો સારો જાય એવી ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ચેરમેન સજ્જાદભાઈએ મને કીધું કે એમને તમે કહેજો કે ભાઈ આ વિસ્તારને વિકાસ થાય સારો કરે, અને એમાં જે કંઈ વકફ બોર્ડ તરફથી ચેરમેન તરફથી જોતો હોય એ રીતના અમે સહકાર આપવા તૈયાર છે. જંબુસરની એસબીઆઈ બેંકમાં ખાતેદારની થેલીમાંથી રૂપિયાની ચોરી પ્રકરણમાં સીસીટીવી ફૂટેજમાં દેખાતી ચાર મહિલાઓને પોલીસે ઝડપી પાડી હતી. સ્ટેટ બેંક જંબુસર શાખામાંથી ગ્રાહકોના રોકડા નાણા ચોરી કરનાર ચાર મહિલા ઝડપાઈ ગઈ છે. ગત તારીખ 29 જુલાઈના રોજ જંબુસર પોલીસ ચોકી પાછળ રહેતા મહેશકુમાર શિવકુમાર પટેલ નાઓ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જંબુસર શાખામાં નાણાં જમા કરાવવા ગયા હતા અને નાણાં ભરવાની પ્રક્રિયા કરી રહ્યા હતા. તે દરમિયાન જ પ્લાસ્ટિકની થેલીમાં પાછળ પડેલી ખુરશીમાં મૂકી હતી. તે સમયગાળા દરમિયાન અજાણી સ્ત્રીએ બેગમાં મૂકેલા 41,000 રોકડા તેમજ આધાર કાર્ડ, પાન કાર્ડ, એફડી ચોરી કરી લઈ ગયેલ હોય જે મહેશભાઈ જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જંબુસર પોલીસે ગુનો સંદર્ભે સીસીટીવી ફૂટેજમાં દેખાતી મહિલાઓને ઝડપી પાડતા સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. જંબુસર પોલીસે ચાર મહિલાઓની અટકાયત કરી રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે. ગઈ તારીખ 29/7/21 બપોરે 11:30 સુમારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં પોતાના બેંકના કામથી આવેલ ફરિયાદી શ્રી મહેશકુમાર શિવકુમાર પટેલ, જેઓ બેંક કામકાજથી એસબીઆઈમાં આવેલા હતા અને પોતાની પ્લાસ્ટિકની થેલી મૂકેલી હતી, આ થેલીમાં કોઈ અજાણી સ્ત્રીએ 41,000 રૂપિયા રોકડા તેમજ તેમના આધાર કાર્ડ, પાન કાર્ડ અને એફડી ચોરી કરી લઈ ગયેલ, જે બાબતે જંબુસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ. આ બાબતે વડોદરા ગ્રામ્ય પોલીસે ચાર મહિલાની અટકાયત કરેલ હોય જે મધ્યપ્રદેશની રહેવાસી હોય, તે ચારેય મહિલાનો કબજો મેળવી અને જંબુસર પોલીસે ચારેય મહિલાની અટકાયત કરેલ છે અને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરેલ છે. આમલા ખાડીમાં પ્રદૂષિત પાણીનો નિકાલ કરતા ઝડપાયાની ઘટના બાદ પણ ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરના પ્રદૂષણ પર કોઈ પણ અંકુશ આવ્યો ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. અંકલેશ્વર ખાતેની આમલા ખાડીમાં પ્રદૂષણ પાણીનો નિકાલ કરતા ઝડપાયાની ગઈકાલની ઘટના બાદ આજે પણ ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરના પ્રદૂષણ પર કોઈ અંકુશ આવ્યો નથી. એનસીટીનું ડિસ્ચાર્જ બંધ છે તો એકમો દ્વારા ખાડીઓમાં નિકાલ થઈ રહ્યો છે. જવાબદાર કોણ? આજ રોજ સી પંપિંગ સ્ટેશન પાછળથી પ્રદૂષિત પાણી વહી અમરાવતી ખાડી તરફ વહી રહ્યું છે. અમરાવતી ખાડીમાં પ્રદૂષણની અનેક ઘટનાઓ બની છે જેમાં મોટા જળચર પશુઓના મૃત્યુ પણ થયા હતા. તેમ છતાં આજે પણ પરિસ્થિતિમાં કોઈ ફરક પડ્યો નથી. પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા આ બાબતે જીપીસીબીને મૌખિક ફરિયાદ કરાતા જીપીસીબી દ્વારા કાર્યવાહી હાથ ધરી છે. પ્રાદેશિક અધિકારી વ્યાસ સાહેબે પણ જણાવ્યું હતું કે અમારી ટીમોને મોનિટરિંગની સૂચનાઓ આપી દેવાય છે અને કડક કાર્યવાહી હાથ ધરીશું તેમ પણ જણાવ્યું હતું. ભરૂચ શહેરમાં એક જ રાતમાં જાહેર માર્ગ ઉપરની 8 દુકાનોને તસ્કરોએ નિશાન બનાવતા તસ્કરો સીસીટીવી ફૂટેજમાં કેદ થતા પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલા સતત વાહનોથી અને લોકોથી ભરચક વિસ્તાર ગણાતો જાહેર માર્ગ ઉપર જ 4 જેટલી દુકાનોના તાળા તૂટ્યા હોવાની ઘટના સામે આવી હતી, જેમાં સવારના સમયે રાબેતા મુજબ પોતાના વ્યવસાય સ્થળે દુકાન ઉપર આવ્યા હતા. તે દરમિયાન દુકાનના તાળા તૂટેલા જોઈ દુકાન સંચાલકો પણ ચોંકી ઉઠ્યા હતા અને ચોરી થઈ હોવાનું માલુમ પડતા દુકાનદારો તો એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવી સ્ટેશન રોડ ઉપરના ગ્રીન ફાઈબર કપડાની દુકાન, નો નેક્સ ગાર્મેન્ટ્સની દુકાન, ફેશન પોઈન્ટ ગાર્મેન્ટની દુકાન તથા અન્ય એક દુકાન મળી 4 કપડાની દુકાનોમાં તસ્કરોએ પોતાનો કસાબ અજમાવ્યો હોવાની ઘટના સામે આવી હતી. હજુ સ્ટેશન રોડ ઉપર પોલીસ દુકાનોમાં થયેલી ચોરીની તપાસ કરી રહી છે. ત્યાં જ સેવાશ્રમ રોડ ઉપર પણ કપડાની 4 દુકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હોવાની ઘટના સામે આવી હતી, જેના પગલે પોલીસ પણ સેવાશ્રમ રોડ ઉપર તસ્કરોએ નિશાન બનાવેલી દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં દેખાતા તસ્કરોનું પગેડું મેળવવા માટેના પ્રયાસો શરૂ કર્યા હતા. સેવાશ્રમ રોડ ઉપર દુકાનમાં તસ્કરીની ઘટનાઓ બની હતી, જ્યારે અન્ય એક દુકાનમાં પણ શટરનું તાળું તોડ્યા બાદ આગળના ભાગે કાચનું
પાર્ટેશન હોવાના કારણે ચોરી કરવામાં નિષ્ફળ નીકળ્યા હતા અને ખાલી હાથે તસ્કરોએ પરત ફરવું પડતું, પરંતુ અન્ય દુકાનોમાં હાથફેરો કરવામાં તસ્કરોને સફળતા મળી હતી. એક જ રાતમાં 8 દુકાનોને તસ્કરોએ નિશાન બનાવતા ભરૂચમાં તસ્કર ટોળકી સક્રિય થઈ હોય તેવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે. મધ્યરાત્રિએ 1:30-2 વાગ્યાના ગાળામાં તસ્કરોએ તસ્કરીને અંજામ આપ્યો હોવાનું સીસીટીવી ફૂટેજમાં કેદ થયું છે. જાહેર માર્ગો ઉપર રહેલી દુકાનોમાં તસ્કરોએ તસ્કરી કરવા માટેની હિંમત બતાવી હોય ત્યારે હવે પોલીસ તસ્કરોને કેટલા સમયગાળામાં દબોચી લેવામાં સફળતા મળે છે તે જોવું રહ્યું. હું રાત્રે લગભગ 9:30-9 વાગે મારો સ્ટોર ગ્રીન ફાઈબર અમે બંધ કરીને ગયા, બધું સ્ટોર કમ્પ્લીટ ચેક કરીને દરેક રીતે લાઇટો બાઇટો ડોર બોર શટર બટર કમ્પ્લીટ તાળા મારીને ગયા અને રાત્રે અરાઉન્ડ લગભગ હવે ખબર નથી કેટલા વાગે તો ચેક કરીએ તો આપણને આઈડિયા આવે કે ચોરી થઈ છે અને શટરો તૂટેલા છે બધી દુકાનોના. અને પોલીસને અમે બોલાવી હતી, સમયસર પોલીસવાળા આવ્યા હતા 2-4 કોલ કર્યા પછી. બરાબર છે, હવે જોઈએ છે એ લોકો શું કાર્યવાહી કરે છે અને કઈ રીતને પબ્લિકને અમને સપોર્ટ કરે છે કે ચોરોને પકડવામાં એ લોકો શું કરે છે. એકચુઅલી જોવા જઈએ તો બિગ બજાર પાસે બી રોડ ઉપર સર્કલ ઉપર કેમેરા છે અને સ્ટેશન રોડ ઉપર પણ કેમેરા છે. હવે એ લોકો એ કેમેરાથી ચેક કરીને જો ચોરોને પકડીને અમારા લોકોને મીન્સ કે હેલ્પ કરે તો સારી વાત છે. હવે શું ચોરાયું છે શું નથી એ તો અમે શું છે, દરેક બ્રાન્ડેડ કંપનીના સ્ટોર છે એ લોકો પોતાનું મેન્યુઅલ સ્ટોક ચેક કરે અને કાઉન્ટરમાંની કેશ ચેક કરે તો આઈડિયા આવે કે શું ગયું છે શું નથી ગયું. બરાબર છે, જો પોલીસ સપોર્ટ કરે તો સારું છે અને બાકી પછી ઉપરવાની મરજીની વાત છે. તો આ હતા આજના સમાચાર, ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.